हरिओम विद्यार्थीओ, આપણે આજે યુનિટ 4 ઇંગ્લિશમાં 10 ની બાય એક્ટિવિટી 5 છે, સાયન્સ એન્ડ અવર લાઈફ, બરાબર. એના મેં થોડા સ્પેલિંગ લખેલા છે જે આગળના આવે છે, તો એ તમે લખતા જજો, હું તમને સમજાવતી જાઉં છું. સાયન્સ એન્ડ અવર લાઈફ વિશેનો એક પાઠ છે જે કાર્તિક અને તેના મમ્મી વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. અહીંયા છે ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી, એટલે કે શું છે તો કે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. કયો દિવસ છે તો કે વિજ્ઞાન દિવસ છે. અહીંયા સાયન્સ એટલે શું થાય? વિજ્ઞાન. તમારે સ્પેલિંગ છે તે લખવાના છે, બરાબર. તો કે આજે વિજ્ઞાનનો દિવસ છે. દેર વિશ્વ વિજ્ઞાન દિવસ છે, કેમ કે વર્લ્ડ લખ્યું છે, બરાબર. વર્લ્ડ સાયન્સ ડે એટલે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. દેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની સ્કૂલમાં વિજ્ઞાનનું પ્રદર્શન રાખવામાં આવેલું છે. એક્ઝિબિશન એટલે થાય પ્રદર્શન. ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ એક્ઝિબિશન. એટલે કે મેથ અને સાયન્સનું સ્કૂલમાં જે રાખવામાં આવ્યું છે એક્ઝિબિશન. કાર્તિક વિઝિટ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક છે તે સાયન્સનું જે પ્રદર્શન રાખવામાં આવ્યું છે તેની મમ્મી સાથે તેની મુલાકાત લઈ છે. કાર્તિક સે મમ્મી હરિય. કાર્તિક શું કહે છે કે મમ્મી ઉતાવળ કર. મમ્મી સે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. આપણે શું તારા સાયન્સ એક્ઝિબિશન માટે લેટ થયા છે? કાર્તિક સે યસ, બીકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, આપણે ઘણા લેટ થયા છે કારણ કે તે મારા માટે મહત્ત્વનું અને તારા માટે પણ મહત્ત્વનું છે. ઇમ્પોર્ટન્ટ એટલે લખ્યું છે મેં મહત્ત્વ. મમ્મી સે ફોર મી. કાર્તિક સે યસ ફોર યુ ટુ. એટલે એને મમ્મી કહે છે કે મારા માટે, તો કે કાર્તિક કહે છે કે હા તારા માટે પણ. મમ્મી સે ઓકે, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. કે આપણે તારી સ્કૂલમાં પહોંચી જ ગયા છે. કાર્તિક સે વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. શું કહે છે કે બધા જ પેરેન્ટ્સ છે તે આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. મેં અહીંયા લખ્યું છે એટમોસ્ફિયર છે તે એકદમ સ્કૂલનું વાતાવરણ જ આખું અલગ છે. કમ મમ્મી, તેના મમ્મીને કહે છે અહીંયા મમ્મી. ટેક, મમ્મી સેઝ ટેક ઇ ડિઝીઝ. શાંતિ, એ મતલબ કે તું શાંતિ રાખી એમ કહેવા માગે છે. નાવ ધે આર ધ એન્ટ્રેન્સ. અને તે લોકો એન્ટ્રન્સ એટલે થાય પ્રવેશ દ્વાર, કે હવે તે લોકો પ્રવેશ દ્વારમાં એન્ટર મતલબ કે જાય છે. કાર્તિક સે લુક હિયર આર ધ 3 સેક્શન. અહીંયા સેક્શન એટલે થશે વિભાગ, બરાબર. અહીંયા 3 વિભાગ આપેલા છે. કયા કયા? તો કે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો, હેલ્થ ક્લાસ એટલે કે સ્વાસ્થ્ય વિષયનો, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય, અને એગ્રીકલ્ચર એટલે કે કૃષિ અથવા તો ખેતી વિષયનો, બરાબર છે. તો અહીંયા એવા 3 વિભાગ આપવામાં આવેલા છે. પછી છે મમ્મી સે વેર શેલ વી ગો ફર્સ્ટ. આપણે પહેલાં ક્યાં જઈશું? કાર્તિક સે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે સૌથી પહેલાં ખેતી વિભાગમાં જઈશું. મમ્મી સે વાય. મમ્મી એમ પૂછે છે કેમ? કાર્તિક સે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણ સેક્શનમાં જઈશું. અને પછી એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને પછી ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગમાં જઈશું. તો લેટ્સ ગો, એટલે કે ચાલો જઈએ. મમ્મી સેઝ ઓકે. કાર્તિક સે હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક એમ કહે છે, પ્રાચી ત્યાં ઉભેલી હોય છે, તેને કહે છે કે તારા પ્રોજેક્ટ વિશે શું છે, પ્રોજેક્ટનું શું છે. પ્રાચી સે હેલો કાર્તિક. હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. શું કહે છે? તો કે મારો જે પ્રોજેક્ટ છે તે બગીચા કામમાં, અગાસી ઉપર બગીચા કામ માટેનો છે. અને તે એક ખેતી કૃષિ પદ્ધતિથી મેં બનાવેલો છે. તો અહીંયા થશે ટેરેસ એટલે કે ટાબુ અથવા તો અગાસી જે કહેવાય છે તે, બરોબર. પછીનું છે ગાર્ડનિંગ. ગાર્ડનિંગ એટલે અહીંયા
बगीचा काम। अने मेथड मेथड એટલે કસન્યા પદ્ધતિ। कार्तिक से व्हाट इज दैट के पहलू શું છે। પ્રાચી સે नाउ डेज बिकॉज ऑफ अर्बेनाइजेशन वी हैव नो इनफ स्पेस टू ग्रो ट्रीज और प्लांट्स देयरफॉर वी शुड यूज टेरेस। શું કહે છે કે અત્યારના આ દિવસોમાં આપણા શહેરીકરણ અર્બેનાઇઝેશન એટલે થશે શહેરીકરણમાં કોઈને પણ ટાઈમ હોતો નથી કે અથવા તો કોઈની પાસે જગ્યા હોતી નથી તો અમે લોકોએ શું કર્યું છે કે પ્લાન્ટ છોડ છે તે ક્યાં ઉગાડ્યા છે તો કે તેની જગ્યા છે તે અમે અગાસીમાં રાખી છે કારણ કે અત્યારે શહેરીકરણમાં શહેરી વિસ્તારોમાં કોઈ એવી પૂરતી જગ્યા નથી ટ્રી માટે વૃક્ષ માટેની એટલે એ લોકોએ ધેરફોર વી શુડ યુઝ ટેરેસ બરાબર છે। એટલે એ લોકોએ શું કર્યું છે કે આપણે બધા શું કરીએ છીએ કે ટેરેસમાં એક ગાર્ડન બનાવી નાખીએ છીએ ત્યાં બધા જો અત્યારે આપણે જોઈએ છીએ ફ્લેટમાં કે કોઈ પણ હોય પછી કે પોતાનું રો હાઉસ હોય બંગલોઝ હોય કંઈ પણ હોય તો લોકો ટેરેસ ઉપર નાના નાના ફૂલ છોડ વાવે છે બરાબર છે। ગાર્ડનિંગ એન્ડ ફોર દેટ હાઇડ્રોફોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ એટલે આપણે બધા શું કરીએ છીએ કે ટેરેસમાં જ ગાર્ડન છે તે કરીએ છીએ અને બગીચો એમ કે વાવીએ મતલબ કે એક સરસ મજાના નાના નાના ફૂલના છોડ છે બધું આપણે ત્યાં ટેરેસમાં જ વાવીએ છીએ। ઇન ધીસ મેથડ વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન ઓફ પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ આફ્ટર ધેટ પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ એટલે શું કહે છે કે આપણે શું કરીએ છીએ આ પદ્ધતિ એવી છે કે જે લેયર્સ એટલે શું થશે થર્ડ જે પથ્થરનું જે થર્ડ છે એ લેયર્સ એટલે કે થર્ડ બરાબર છે પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ તો ટેરેસ ઉપર જે છે વિથ ધેર હેલ્થ પ્લાન્ટ કેન સ્ટેન્ડ જે આપણને મદદરૂપ થઈ શકે છે આફ્ટર ધેન પ્લાન્ટ વી પ્લાન્ટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ બધા જ છોડોની વચ્ચે યોગ્ય પ્રમાણમાં અંતર રાખવામાં આવેલું છે। તો અહીંયા આપણે સ્પેલિંગ થશે એન્ડ ધેન ગીવ ધેમ વોટર વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ બાય હાઇડ્રોફોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ તો એને સરસ મજાનું ટેરેસ ઉપર આખું ગાર્ડન જેવું બનાવ્યું છે બરાબર છે થોડા થોડા અંતરે બધું વાવેલું છે અને તેને પાણી પણ આપે છે એને પીવીસી પાઇપ પણ ત્યાં રાખેલો છે તે ઉપયોગમાં લઈ શકે છે બાય હાઇડ્રોફોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ તો તેણે ત્યાં વેજીટેબલ્સ અને ફ્રૂટ પણ ઉગાડી શકે છે તેવી એક તેનો પ્રયોગ કરેલો છે। કાર્તિક સે ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા થેન્ક યુ પ્રાચી એ ખૂબ જ સારો વિચાર છે પ્રાચીને એમ કહે છે આઈડિયા વિચાર આઈડિયા એટલે શું થશે તો કે વિચાર બરાબર અથવા તો યોજના એ સારી યોજના છે સારો વિચાર છે। પછી જોઈએ
मम्मी से या थैंक यू प्राची कार्तिक वी विल मेक इट ऑन अवर टेरेस શું કહે છે તેના મમ્મી પ્રાચી થેન્ક યુ પ્રાચી એટલે કે તારો આભાર પ્રાચી અને કાર્તિકને એમ કહે છે કે આપણે પણ આવી રીતે ટેરેસમાં બનાવી શકીશું એટલે કે એક પણ એમ વિચારે છે કે આપણે પણ આવી રીતે ફૂલ છોડ છે તે ટેરેસ ઉપર બનાવી કાર્તિક સે શ્યોર મેમ શ્યોર મમ્મી લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન હવે તેણે સૌથી પહેલું કયું જોયું હતું તો એગ્રીકલ્ચર જોયું હવે જોઈએ છે એન્વાયરમેન્ટ બરાબર હવે જોઈએ કે મમ્મી સેઝ ઓકે દે આર એટ ધ એનધર સેક્શન પ્રોજેક્ટ હવે એ બીજો પ્રોજેક્ટ છે સાયન્સનો ત્યાં જાય છે વસંત સે હે કાર્તિક હેલો આંટી હવે વસંત ત્યાં હોય છે તે કહે છે નમસ્તે કાર્તિક નમસ્તે આંટી કાર્તિક સે હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ હવે એને કહે છે કે તારો પ્રોજેક્ટ છે તે કેના વિષયનો છે વસંત સે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર બેસ્ટ કેના વિષયનો છે બામ્બુ એટલે કે વાસ અને બનાનાનો એક શ્રેષ્ઠ તેને જે હોય છે તેના વિશેનો પ્રોજેક્ટ છે રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ દેર આર મેની યુઝ ઓફ ઇટ ખરેખર બામ્બુ છે તે ખૂબ જ અદ્ભુત પ્લાન્ટ એટલે કે છોડ છે કારણ કે દેર આર મેની યુઝ ઓફ ઇટ કારણ કે તે ઘણા બધા માટે ઉપયોગી હોય છે ઘણા બધી તેની ઉપયોગ છે તે ઘણો બધો થાય છે કઈ રીતે તો કે ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજ બામ્બુ છે તે ખૂબ જ મજબૂત હોય છે તેનો યુઝ કઈ રીતે થાય છે તો કે બ્રિજ પુલ બાંધવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સી ફિશિંગ રોડ ક્રાફ્ટ બાસ્કેટ ફર્નિચર ઇટીસી આપણે તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ જેમ કે ફેન્સીસ એટલે કે બાર ફિશિંગ રોડ્સ એટલે કે માછલી પકડવાની લાકડી રાફ્ટ પછી રાફ્ટ એટલે કે તરાપો બ્રેકેટ સોરી બાસ્કેટ એટલે કે ટોપલીઓ અને ફર્નિચર બનાવવામાં પણ બામ્બુ છે તે કામ લાગે છે અ પ્લાન્ટ મેની ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર આ જે પ્લાન્ટ છે બામ્બુનો જે છોડ છે તે કેટલો ઊંચો હોય છે તો કે 80 ફીટથી પણ વધારે તેની ઊંચાઈ હોય છે સમટાઈમ ઇ શૂટ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે એક જ દિવસમાં તે 3 ફૂટ જેટલો ઊંચો જાય છે તમે કદાચ બામ્બુ જોયા હશે લાંબા લાંબા બામ્બુ કે વાડી કે હોય ખેતરમાં તો ખૂબ જ લાંબા લાંબા તેના બામ્બુ હોય છે છોડ હોય છે બરાબર છે તો તમે કદાચ જોયા હશે અને તે કેમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો કે બ્રિજ બનાવો બ્રિજની નીચે જો તમે જોજો તો જે પુલ હોય છે જે રાખ્યા હોય છે કદાચ આઈ થિંક એના જ હશે કેમ કે અહીંયા લખ્યું છે બ્રિજ બનાવવામાં એટલે એમાં એનો ઉપયોગ કરાય છે પછી શેમાં થાય છે તો કે ફિશ માછલી પકડવામાં તેનો ઉપયોગ થાય છે પછી તો કે એ બાસ્કેટ બનાવવામાં ફર્નિચર બનાવવામાં પણ બામ્બુનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા સ્પેલિંગ થશે બામ્બુ એટલે કે બાસ પછી છે બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ પછી છે બ્રિજ બ્રિજ એટલે પુલ પછી ફિશિંગ રોડ શું આવશે માછલા પકડવાની લાકડી તેના માટે પણ ઉપયોગ લેવાય છે પછી છે ફેન્સી વાળ જે વાળ બાંધેલી હોય છે તમે ક્યારે જોઈ હશે
बराबर है। अत्यारे तो खेतर ने फरते जे लोखंडना तार थी जे बांधेली होय छे, पण ए पण हो होय छे त्यां लाख मोटा मोटा बांबू राख्या होय छे तेने फरते वाड़ बांधेली होय छे, तो ते फेंसिंग बराबर। पछी शुं आवशे तो के सिंगल डे, एटले के सिंगल एटले के एक अने डे एटले के दिवस सिंगल। અહીંયા થશે એક દિવસ, તો અહીંયા જો ડ્રો પણ કરેલું છે, જો કઈ રીતેનો પુલ બનાવેલો છે તો આ પુલ જે છે તેની વાત થાય છે બરોબર છે, જે નદીની ઉપર છે, બાસ્કેટ છે, ચપ્પલ છે, એ બધું બને છે, ફર્નિચર છે તે બાંબુમાંથી બનાવવામાં આવે છે। કાર્તિક સે ઇટ્સ વન્ડરફુલ, તે ખૂબ જ અદ્ભુત છે। મમ્મી સે હાવ ઇઝ મ્યુઝિક પ્રોડક્ટ ઓન અ ફ્લુટ, હવે એમાંથી શું બનાવે છે, તો કે જે વાંસળી બનાવે છે તે પણ ઉત્પન્ન કઈ રીતે કરે છે, તો વસંત સે ઇટ્સ મેજિક, ધ બાંબુ હેઝ જોઈન્ટ ઓલ ધ વે અપ ધ સ્ટીમ, ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ સો દેટ વી કેન પ્લે ઓન અ ફ્લુટ, સી ધીસ પિક્ચર, એટલે અહીંયા જો પિક્ચર જે છે બાંબુમાંથી જ ફ્લુટ એટલે કે વાંસળી બનાવવામાં આવે છે, અને તેમાં કઈ રીતે કાણા પાડવામાં આવે છે, તો કે સ્ટીમ થી તેમાં કાણા પાડવામાં આવે છે, હોલો એટલે કે કાણા પાડે છે, ખબર હોય તમે વાંસળી જોઈ હશે તો તેમાં જે વચ્ચે જે હોલો હોય છે તેની વાત કરવામાં આવે છે, તે જોઈન્ટ કરે છે બાંબુને અને કાણા પાડે છે, અને આપણે તે વાંસળી છે તે વગાડી શકીએ છીએ। અહીંયા પિક્ચર આપેલું છે, તો અહીંયા જે સ્પેલિંગ થશે પછી કાર્તિક છે વોટ અબાઉટ ધ બનાના ટ્રી, હવે બનાના ટ્રી છે તેનું શું છે, તો વસંત છે યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ બીકોઝ ઇટ્સ લીવ્સ ફ્લાવર્સ સ્ટ્રોંગ્સ એન્ડ ફાઈબર આર ઇમ્પોર્ટન્ટ, કારણ કે તેના પાંદડાઓ છે તેના ફૂલ છે તો એ બધા તેનું ફાઈબર જે છે તે ખૂબ જ મહત્વનું છે। બનાના લીવ્સ આર લાર્જ, બનાનાના પાંદડા કેળના પાંદડા તમે જોયા હશે તો એકદમ વિશાળ હોય છે, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, તો કે તેના પાંદડા કેવા હોય છે, મોટા હોય છે, વાળી શકાય તેવા હોય છે, અને વોટરપ્રૂફ એટલે કે પાણીમાં પણ કંઈ વાંધો આવતો નથી। તમે કદાચ તમારા જે વડીલ હોય તેને પૂછજો કે પહેલાં જે એના એમના જમાનામાં કેળના પાન ઉપર જમતા બરાબર, તો કેવા હોય તમે કદાચ જોયા પણ હશે, અને ના જોયા હોય તો કોઈ ખેતીમાં ખેતરમાં કે વાડીમાં જોઈ લેજો કે તેની ઉપર માણસો પહેલાંના જમાનાના માણસો કેળના પાન ઉપર જમતા, તો એવા હોય છે કે બહુ જ મોટા હોય છે, સાથે વાળી ગમે તે રીતે વળી પણ શકે છે, અને તે વોટરપ્રૂફ હોય છે, તો અહીંયા બનાના લીધે કેળના પાન કહેવાય બરોબર, એટલે કે કેળાના પાન બોલાય છે કેળના પાન। પછી છે ફ્લેક્સિબલ, વાળી શકાય તે, દે આર યુઝ ઓફ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ, તો તે તેના માટે જો આવે ને ખોરાક માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા છે જે કન્ટેનર એટલે થશે પાત્ર અથવા તો વાસણ, જે ખોરાકનું જે વાસણ હોય છે પ્લેટ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ પેપર્સ એન્ડ
ડીશી તેનો ઉપયોગ પેપર બનાવવામાં કપ બનાવવામાં અને ડીશ બનાવવામાં પણ ઉપયોગમાં લેવાય છે. મમ્મી સે રિયલી યુઝફુલ શું કહે છે કે તે તો ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હિયર દેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. મેં સાંભળ્યું છે કે તેમાંથી સાડી બનાનામાંથી સાડી છે તે બની શકે છે. શું તે સાચું છે? વસંત યસ ઇટ ઇઝ રાઇટ. નેપાલીયસ ગીવ રફ મટીરિયલ્સ ઓફ સોરી મટીરિયલ્સ ટુ રૂમ માર્ક ઇન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. ઇટ ઇઝ ઓલ્સો નોટ અ ગુડ વેવ ઇન્ટરનેશનલ. શું કહે છે કે હા તે સાચું છે. તે રફ મટીરિયલ્સ છે જે રૂગમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. રૂગમાર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેન્ડ ઓફ ત્યાં જે સંસ્થા છે તેમાં કોણ હોય છે તો કે જે ચાઇલ્ડ લેબર હોય છે તે બનાવે છે. અને તે ઇટ ઇઝ ઓલ્સો નોટ અ ગુડ વેવ ઇન્ટરનેશનલ. અને તે આ ઇન્ટરનેશનલ એટલે રાષ્ટ્રીય કક્ષાએ તે એક ગુડ વેવ એટલે કે સારા વણકર તરીકે જાણીતા છે. ધે મેક ક્લોથ તે કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. હવે આ સંસ્થાએ નાબૂદ કર્યા છે જે ચાઇલ્ડ લેબર જે હોય છે તેને. કારણ કે હવે આપણે આપણા દેશમાં પણ હવે ચાઇલ્ડ લેબર તરીકે નાના નાના બાળકો જે મજૂરી કામ કરતા હોય છે તે મનાય છે. બરાબર છે. ઇન તમિલનાડુ વીવર વેવ ફાઈબર્સ ઓફ બનાના એન્ડ મેક સાડી. તમિલનાડુમાં વણકરો જે છે તે બનાનામાંથી સાડીઓ જે છે તે બનાવે છે. તો અહીંયા જે પહેલી બનશે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા. ઇન્સ્ટિટ્યૂટ એટલે શું થશે? સંસ્થા. એ પછી જોઈએ એબોલિશ નાબૂદ કરવું વણકર. બરોબર. મમ્મી સે રિયલી વન્ડરફુલ ગુડ જોબ વસંત. મમ્મી એમ કહે છે કે ખૂબ જ સારું કામ છે વસંતને એમ કહે છે અને ખૂબ જ અદ્ભુત છે. વસંત સે થેન્ક યુ આંટી. કાર્તિક સે લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. હવે કાર્તિક શું કહે છે કે હવે આપણે છેલ્લું જે સેક્શન છે હેલ્થ વિશેનું ત્યાં આપણે જઈએ. મમ્મી સે શ્યોર દે રીડ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. હવે જે એ લોકો પહોંચી ગયા જે સાયન્સ પ્રોજેક્ટનો જે હેલ્થ પ્લસ સેક્શન હતો એમાં. હવે પછીનું જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે જે છેલ્લું જે સેક્શન બાકી છે તે જોઈશું અને એક્ટિવિટી 6 એ પણ જોઈ લઈશું. જેટલા સ્પેલિંગ લખાવાય એ તમારે કરવાના છે અને સાથે સાથે 3-3 વાર લખવાના પણ છે જેથી કરીને વર્કશીટમાં પૂછાય તો તમને આવડી જાય. બરાબર છે. નેક્સ્ટ વીકથી આપણે જે છેલ્લું સેક્શન છે તે જોઈશું અને આગળ અભ્યાસ કરીશું. હરિઓમ.